અમે આ લોકમાંથી પોતે ભગવાનના ધામમાં પધાર્યા. એમની 31મી પુણ્યતિથિ છે. આ વર્ષે પરમ દયાળુ મહારાજે સદગુરુ શ્રી હરીશવાદાજી સ્વામીને હૃદયમાં પ્રેરણા કરી અને એક સંપત અને એક સંઘનિષ્ઠા એક નિષ્ઠાની ભાવ સ્વામીના હૃદયમાં જ્યારે પ્રગટ થયો અને સ્વામીએ એવું સુંદર મજાનું આયોજન આ વર્ષે આ વસે વિસ્તારમાં આપણને જેવા અનેક અનેક હજારો મુમુક્ષુ આત્માઓના પોષણને માટે સત્સંગ શું ચીજ છે, સંત શું તત્વ છે આપણને સમજાય, આપણી નજર જેને જોઈ અને પાવન થાય એવું સુંદર મજાનું આજનું આ દ્રશ્ય આપણે બધાએ હવે પછી નિહાળવાનું છે. તો અત્યારે સ્મૃતિ પર્વના કાર્યક્રમમાં આપણે શરૂઆત કરવી છે. એમાં આપણે જ્યારે જોડાઈએ છીએ ત્યારે સૌ પ્રથમ પરમ પૂજ્ય સદગુરુ શ્રી હરીશવાદાજી સ્વામીને હું પ્રાર્થના કરીશ કે સ્વામી આપ પધારો અને દાદા ગુરુના પૂજનને આપ શરૂઆત કરવા માટે સૌ પ્રથમ તમારા વહાલાવાલા ઠાકોરજી મહારાજ એ ઠાકોરજી મહારાજનું ચંદન અર્ચાથી પૂજન કરશે. આપણે બધા વાલા ભક્તજનો એક એક ક્ષણના એવા સાક્ષી થઈએ, જો શક્ય હોય તો ક્યારેક ક્યારેક મોબાઈલના કચકડામાં કંડારી અને આ યાદીઓને આ જીવન પર્યંત હૃદય કમળમાં આપણે જાળવી રાખીએ. તો અહીંયા સૌ પ્રથમ પૂજ્ય સ્વામી ઠાકોરજીનું પૂજન કરશે. વાલા ભક્તજનો અહીંયા એટલા બધા સુંદર મજાના અનેક અનેક અહીંયા કાર્યક્રમો થવાના છે જે આપણને થોડી વાર માટે દેહ થકી અલગ કરી અને બ્રહ્મભાવનો આપણને અનુભવ અહેસાસ કરાવી શકે અહીંયા સુંદર મજાના એવા આયોજનો નિર્ધાર્યા છે. તો સૌ પ્રથમ પૂજ્ય સ્વામી ઠાકોરજીનું ચંદનથી ચંદનથી પૂજન કરશે. આપણે બધા એ પૂજનમાં જોડાઈએ. ઠાકોરજીના પૂજનને કરી અને ત્યારબાદ હવે એમના વાલ સોયા એમના જીવનના ઘડવૈયા એવા સદગુરુ શ્રી હરિજીવન દાજી સ્વામીનું પૂજન કરે છે. આપણે બધાએ બે હાથ જોડી અને આ પૂજનમાં જોડાઈએ. સ્વામી પૂજન કરે છે, સ્વયં આપણે જ એ પૂજનમાં જોડાયા છીએ. આ ભાવ સાથે અક્ષરધામમાં સ્વામી બિરાજમાન હોય અને આપણા બધાનો હૈયાનો ભાવ આપણી લાગણી સ્વામી ત્યાં બેઠા સ્વીકારે અને આપણા ઉપર અનરાધાર આશીર્વાદની વૃષ્ટિ કરતા હોય. પૂજ્ય સ્વામીએ દાદા ગુરુનું ચંદનથી પૂજન કર્યું છે અને ત્યારબાદ હારથી પૂજન કર્યું છે. વાલા ભક્તજનો હવેથી આપણે દાદા ગુરુ હરિજીવનદાસજી સ્વામી એના પૂજનને ક્રમબદ્ધ આગળ વધારતા અત્યારે હું વિનંતી કરીશ રુસ્તમબાગ મંદિરથી પરમ પૂજ્ય સદગુરુ શ્રી વિશ્વલદાસજી સ્વામી જે સંપ્રદાયમાં એક બહુ મોટી સેવા કરે છે. વિશ્વલોક સ્વામી એટલે પણ આ હરિજીવન સંત પરિવારના જ એક વિરલ વિભૂતિ સંત છે. આજે સ્વામી જગન્નાથપુરીમાં કથા વ્યસ્તમાં હોવાને કારણે સ્વામી વતી અત્યારે પરમ પૂજ્ય શ્રી બાલકૃષ્ણ દાસજી પધાર્યા છે. તો આવો સ્વામીને વિનંતી કરીએ. પૂજ્ય બાલકૃષ્ણ દાસજી સ્વામી રુસ્તમબાગ આ પ્રસંગે પોતાના હૃદયના અહોભાવ આપણા સમક્ષ વ્યક્ત કરશે. પૂજ્યપાદ બાલકૃષ્ણદાસજી સ્વામી. બોલો સ્વામી નારાયણ ભગવાનની જય. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તથા આજે જેમના નિમિત્તે આ માહોલ છે એવા અમારા દાદા ગુરુ પરમ પૂજ્ય સદગુરુ શ્રી હરિજીવન સ્વામી, એમના બધા શિષ્ય મંડળમાં વડીલ અમારા ગુરુ અમારા ગુરુજી તથા બધા વડીલ વડીલ સંતોમાં અમારે ભક્તિ સંભવ સ્વામી, હરિવલ્લભ સ્વામી, લક્ષ્મી પ્રસાદ દાસજી સ્વામી, હરિપ્રિય સ્વામી, પ્રભુ સ્વામી, પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી, અમારે હરિસેવાદાસ સ્વામી, પ્રેમ સ્વામી, દેવ સ્વામી આદિ બ્રહ્મનિષ્ઠ સંતો અને સર્વે વાલા ભક્તો, હમણાં જે અમારા બધા વડીલ ગુરુઓ એણે જે આ અમારા દાદા ગુરુની સેવા છે, સેવા કરી છે, જોકે મારા ભાગમાં એમના દર્શન ન થયા
પણ હમણાં અમારા બધાયના અમારી બીજી પેઢીમાં વડીલ એવા અમારે નિત્ય સ્વરૂપ સ્વામી, એમણે જેમ વાત કરી એમ અમે આ ગુરુઓ થકી દાદા ગુરુના ઘણા ગુણ સાંભળ્યા છે. અમારા ગુરુજી ઘણીવાર કહેતા કે દાદા ગુરુનો એક સંદેશ હતો કે હે સંતો, તમે ધર્મ અને સંપ રાખજો તો તમારો દુનિયામાં જે જેકાર થાય. આવું મેં મારા ગુરુ થકી ઘણીવાર સાંભળ્યું છે. તો આ એમનું આખું શિષ્ય મંડળ જે હમણાં સ્વામી કહેતા તેમ 250 જેટલા સંતો પાર્ષદો, એ બધા જ ધર્મવાળા છે અને સ્ત્રી ધર્મના એકદમ ત્યાગી સંતો છે. એટલે જે આ દાદા ગુરુની આજ્ઞા એ આ બધા જ સંતો શિર સાટે પાળે છે. અને સંપ પણ અમારા બધા જ મંડળોમાં બહુ અદ્ભુત છે. એમાં અમે સુરત જે રહીએ ને, અમારે હરિસેવાદાસ સ્વામી જરીક અહીંયા રહે, બાકી બધા અમારે અહીંયા સુરતવાળા જ છે. એકો એક અમારે લક્ષ્મીપ્રસાદ સ્વામી હોય, નિત્ય સ્વરૂપ સ્વામી હોય, બધા સુરત. સુરતમાં અમારે બધાને એટલો બધો સંપ, કાંઈ પણ કોઈને નાનો મોટો પ્રસંગ હોય એટલે બધા સાથે જ હોય. અને ભગવાનને પ્રાર્થના આપણે બધાએ કરીએ કે અમારી યુનિટી છે અને ઓર મજબૂત યુનિટી થાય, જેથી કરીને દાદા ગુરુ પણ રાજી થાય. આપણે પ્રેયર ફોર યુનિટી, ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે અમારી યુનિટી રહે. એટલે દાદા ગુરુની જે આજ્ઞા છે કે હે સંતો, તમે ધર્મ રાખજો અને સંપ રાખજો, એટલે આટલા દાદા ગુરુના શિષ્ય મંડળ અને એ તે સારા સંતો જો આ બધાય સાથે જ રહેશે અને ઓર સાથે રહે અને ખંભે ખંભા મિલાવીને જો આ સત્સંગની સેવા કરે તો સત્સંગ ક્યાં પહોંચે એની કોઈ કલ્પના કરી શકે નહીં. એટલે દાદા ગુરુના ચરણોમાં હું પણ આજે પ્રાર્થના કરું, વિનંતી કરું કે તમારો જે આદેશ છે, આજ્ઞા છે, એ અમારા બધા સંતોના જીવનમાં આવે એવી એમના ચરણમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ ધન્યવાદ પૂજ્યપાદ બાલકૃષ્ણદાસજી સ્વામી. દાદા ગુરુનો જીવન મંત્ર હતો ધર્મ અને સંપ રાખજો, ભગવાન તમારી સાથે રહેશે. વાલા ભક્તજનો, એક એક સંતો જેમણે પોતાના જીવનમાં સદગુરુને સેવા છે, સદગુરુની નજીક રહે એના સદગુણોને નિરખા છે. આવો આપણે બધા અત્યારે સ્વામીના સ્મૃતિ પર્વને આગળ વધારતા સૌ પ્રથમ સદગુરુ સંતોને હું વિનંતી કરીશ. તમામ સદગુરુ સંતો જે હરિજીવનદાસજી સ્વામીના શિષ્યત્વને પામી પોતાના જીવનને જેમણે ઉજાડ્યું છે, એવા પરમ પૂજ્ય સદગુરુ શ્રી નીલકંઠચરણદાસજી સ્વામી અને અહીંયાથી પૂજ્યપત મારા ગુરુજી હરિવલ્લભદાસજી સ્વામી, બંને સંતો ત્યાં દાદા ગુરુના મૂર્તિને, દાદા ગુરુના સ્વરૂપને પુષ્પ પાંદળી વરસાવી અને એમનો અભિષેક કરશે. તો પૂજ્યપાદ નીલકંઠચરણદાસજી સ્વામી, પૂજ્યપાદ હરિવલ્લભદાસજી સ્વામી, બંને વાહ. વડતાલના હરિકૃષ્ણ મહારાજનો પ્રસાદીનો હાર આજે પોતાના ગુરુના પૂજન માટે ખાસ યાદ કરી અને અહીંયા લાવતા હોય વાલા ભક્તજનો, આટલી તાળીઓ મારા ખ્યાલથી બહુ ઓછી પડે. આહાર અમૂલ્ય છે, આહારની કોઈ કિંમત હોતી નથી, પણ આહાર જ્યારે પોતાના ગુરુ ભક્તિને વિશે જ્યારે જડાય ત્યારે આહારની કિંમત ઘણી બધી વધી જતી હોય. આપણા બંને હાથની તાળીઓ ક્યારે બંધ ન થાય. યશ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરો તસ્ય તે કથિતા હર્તા પ્રકાશંતે મહાત્મનઃ. ઉપનિષદના આ મંત્રને આજે સાર્થક કરવાનો સોનેરી અવસર મળ્યો છે. એ જ રીતે હું યાદ કરીશ પૂજ્યપાદ લક્ષ્મણસાદ દાજી સ્વામી અને સાથે પૂજ્ય ભક્તિ સંભવ દાજી સ્વામી, આ બંને વડીલ સંતો અહીંયા પધારશે. દાદા ગુરુનો પુષ્પવૃષ્ટિથી અભિષેક કરશે. આપણે એમ જ માનશો કે હે સ્વામી, અમે જ આ પૂજન કરીએ છીએ, આપ અમારા પૂજનને સ્વીકારજો. ત્યારબાદ
હું વિનંતી કરીશ સદગુરુ શ્રી હરિપ્રિય દાજી સ્વામી અને સદગુરુ શ્રી પ્રભુચરણ દાજી સ્વામી પોતે પધારે અને વહાલા વહાલા ગુરુદેવનો પુષ્પ પાંખડીથી આજના 31મા સ્મૃતિ પર્વે પ્રેમ અને ભાવથી પુષ્પ દ્વારા અભિષેક કરી, વૃષ્ટિ કરી અને સ્મૃતિઓને તાજી કરશે. એ જ રીતે આ સારા અવસરના પ્રણેતા આયોજક જેમણે બહુ મોટી જહેમત ઉઠાવી તમામ સંતોના હૃદયમાં જેમણે સ્થાન પ્રાપ્ત કર્યું છે એવા શ્રદ્ધેય સદગુરુ શ્રી હરિસેવાદાજી સ્વામી અને સાથે પૂજ્ય હરિપ્રકાશદાસજી સ્વામી આવવા પધારો. બંને સંતો હરિપ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય હરિસેવાદાજી સ્વામી, બંને સંતો હૃદયના અધિકેરા ભાવ સાથે પુષ્પ દ્વારા અભિષેક કરી દાદા ગુરુને ભાવાંજલિ અર્પણ કરશે. એ જ રીતે સ્વામીના સૌથી નાનકડા લાડકવાયા તપોનિષ્ઠ ધ્યાનનિષ્ઠ એવા પૂજ્ય સદગુરુ શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી સ્વામી પધારશે અને સાથે સાથે હરિન હરિનારાયણ દાસજી સ્વામી બંને સંતો પધારે અને દાદા ગુરુનું પૂજન કરશે. પ્રેમપ્રકાશ દાસજી સ્વામી ઘનશ્યામ મહારાજનો પ્રસાદીનો હાર લાવેલા છે, એ હારથી દાદા ગુરુનું પૂજન કરશે. આજે આ સંતોના હૃદયમાં એટલો આનંદ હોય, એટલો હરખ હોય કે અમને શિષ્યત્વ અર્પણ કરી અમારા ગુરુસ્થાને બિરાજી અને અમારા જીવનને ઘડતર કર્યું છે. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ એ ભાવનાને આજે સાર્થક થઈ છે. વાલા ભક્તજનો, આ સ્મૃતિ પર્વ માત્ર ને માત્ર એમના સેવક સંતો, શિષ્ય સંતો પૂરતો મર્યાદિત ન હોય, આજે નાના એવા સાધુ, મારા જેવા નાનકડા સાધુના હૃદયમાં પણ એવો ભાવ હોય કે અમ જેવા સંતોને, નાનકડા સાધુઓને, મુમુક્ષુ આત્માઓને આ પરંપરામાં જ્યારે સંતત્વ પ્રાપ્ત થયું હોય અમારા જીવનનો બહુ મોટો એક લાભ કહેવાય, ત્યારે હું યાદ કરીશ પૂજ્યપાદ દેવપ્રકાશ દાસજી સ્વામી અને સાથે નિત્યસ્વરૂપ દાસજી સ્વામી બંને સંતો દાદા ગુરુની પુષ્પવૃષ્ટિથી અભિષેક કરશે, પાખડીની વર્ષાઓ કરશે અને દિવ્ય આશીર્વાદ એમના ભોગતા થશે. ત્યારબાદ પૂજ્ય બાલ સ્વામી રુસ્તમબાગ અને સાથે સાથે આધાર સ્વરૂપ સ્વામી બંને સંતો પધારશે. સ્ટેજ ઉપર બિરાજમાન દર્શન આપનારા તમામ સંતો કે જેમના હૃદયમાં ભાવ હોય અમારે પણ અમારા દાદા ગુરુનું પૂજન કરવું છે, ત્યારે તમામ સ્ટેજ પર બેઠેલા પૂજ્ય વિશ્વપ્રકાશ સ્વામી, પૂજ્ય હરિકૃષ્ણ દાસજી સ્વામી, સામેની બાજુ અમારે ત્યાગ સ્વામી હોય, અખંડ સ્વામી, વિવેક સ્વામી, બધા સંતો હવે લાઈન ક્રમબદ્ધ આવે અને આ સેવાકારી ભજનમાં પોતાના દાદા ગુરુના રૂડા અવસરે પુષ્પવૃષ્ટિ કરી અને જોડાશે. આપણે બધા એકે એક ક્ષણને એટલા પ્રેમથી માણીએ, હૃદયના ભાવથી ભરી દઈએ. આપણી આંખો આજે પાવન છે કે સારાએ સમરણ સંપ્રદાયની અંદર જેમની સુવાસ છે. પૂજ્ય બ્રહ્મસ્વામી, પૂજ્ય સુખ સ્વામી સ્ટેજ ઉપર બિરાજમાન તમામ મારે વાલા સંતોને આગ્રહ કરવો છે, વિનંતી કરવી છે, આવો આજે અવસર આવ્યો છે. આવો અવસર કદાચ આપણા જીવનમાં ક્યારે ન આવ્યો હોય, આજથી આ અવસર આવવાની શરૂઆત થાય. નીચે બેઠેલા સંતો પણ તૈયારી રાખે. અહીંયા ક્રમશઃ બંને બાજુ સંતો હારમાળામાં ગોઠવાય, દાદા ગુરુનું પૂજન હૃદયના ભાવ સાથે અને પાખડીઓની વૃષ્ટિ સાથે પૂજ્ય નિષ્કામ સ્વામી, પૂજ્ય વ્યાપક સ્વામી, પૂજ્ય અમૃત સ્વામી બધા સંતો અહીંયા બંને બાજુ હારમાં જોડાઈ જશે અને દાદા ગુરુનું પૂજન અધકેરા ભાવ સાથે કરશે. આવો વાલા સંતો, આવો પધારો. નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો આપણા કાનમાં પડે છે, જેના હાથમાં હરિનો હાથ, સંત તે સ્વયં હરિ. ભગવાનના ગુણોને ધારણ કરનારા, ભગવાનના સ્વરૂપને પોતાના હૃદયમાં કાયમને માટે પધરાવનારા એવા ભગવાન સમાન સાધુ આજે આપણી વચ્ચે
આ અનેક અનેક એમના શિષ્યોના સ્વરૂપમાં બિરાજે અને આપણને સૌ કોઈને સુખ આપે છે. વંદન હોજો એવા સદગુરુને, વંદન હોજો એવા પ્રગટ સદગુરુ સંતોને કે આપના માધ્યમે આજે આ માહોલ, આજે આ દ્રશ્ય અને આજે આ અવસર અમારા આંગણે પધારી આવ્યો છે, માટે આપ સૌ કોઈનો ખૂબ ખૂબ આભાર. જે સંતો દાદા ગુરુના પૂજનમાં બાકી હોય એ સંતોને વિનંતી, આવો પધારો. નાના મોટા તમામ સંતો, સંતો પૂજન કરી લે ત્યારબાદ તમામ પાર્ષદો જે નીચે બેઠેલા છે, પાર્ષદો આપે પણ આપનું જીવન જ્યારે ભગવાનને સમર્પિત કર્યું છે. પૂજ્ય જ્ઞાન સ્વામી પણ આવશે. ભક્તજનો એક વાત તમને કહી દઉં, સાધુ થવાનો, પાર્ષદ થવાનો લાભ એ છે કે આવા અવસરે આવા લાભ ત્યાગીઓને મળતા હોય છે. તમારે કોઈને ઈચ્છા થાય તો હરિજીવન પરિવારમાં કોઈ જગ્યાએ જગ્યા મળી જાય તો બહુ મોટા તમારા ભાગ્ય ગણાય. પરંતુ આપણે બધા હૃદયથી સાથે છીએ અને આ પૂજનમાં આપણે જોડાતા જઈએ અને આ પ્રવાહને આગળ વધારતા જઈએ. સ્મૃતિ પર્વના યજમાન આજના સદગુરુ સ્મૃતિ પર્વના યજમાન એવા ધીરજલાલ મોહનલાલ રૂપાલેલિયા ધીરુભાઈ, આવું વધારો આપના જીવનમાં કદાચ અણમોલો લાવો પ્રથમવાર આવતો હોય. ધીરુભાઈના પરિવારના એમના દીકરા સંત જો કોઈ હાજર હોય તો બહુ ઝડપથી આવી જાય અને આ પૂજનમાં જોડાવાનો લાભ. એ જ રીતે સ્મૃતિ પર્વના યજમાન અક્ષર નિવાસી પ્રતાપરાય ગોરધનદાસ શાહ, પૂજ્ય સ્વામીએ ગઈકાલે વાત કરી કે દાદા ગુરુના ખોળામાં બેસી અને જેને ખૂબ મોજું માંડી છે, જેને ખોળો ખીંદો છે, એવા અમારે અતુલભાઈ મુલુંડથી પધાર્યા છે, જે સ્મૃતિ પર્વના ઉપયજમાન હોય. એમના મોટા ભાઈ ચંદ્રેશભાઈ, આવો પધારો. વાલા ભક્તો, બધા ભાઈઓ, અતુલભાઈ સ્વપરિવાર આવી અને દાદા ગુરુનું પૂજન બંને બાજુ પાર્ષદો પધારો. અતુલભાઈ શાહ મુલુન, એમનો પરિવાર જે કોઈ હોય દોડતા પગલે આવી અને આવો જલ્દી જલ્દી દાદા ગુરુના પૂજનમાં જોડાઓ, આપના જીવનને માલામાલ કરો. શ્રીમદ ભાગવત મહોત્સવ તેમજ આ સારાય મહોત્સવના મુખ્ય યજમાન એવા પરમ ભગવદીય શ્રી જુગલભાઈ તેમજ નાગજીભાઈ તેમજ મનુભાઈ, આવો પધારો. સંતો આપને યાદ કરે છે, આ અણમૂલો લાભ આપને આપવા માગે છે, પધારો, આપના ખૂબ મોટા ભાગ્ય છે. એ જ રીતે કથાના મુખ્ય યજમાન ભગવદીય શ્રી અશોકભાઈ તેમજ મયુરભાઈ, આવો બંને ભાઈઓ પધારો. તેમજ સંગ્રાજકા પરિવારમાં અમારે ગોપાલભાઈ મયંકભાઈ, આવો આવો પધારો.
સારી સ્વભાવતે આ સારો માહોલ જેને ખડો કરવામાં પોતાની સંપત્તિ ઉદાર હાથે જ્યારે વાપરી છે ત્યારે આપણા બધા વતી સારા ગ્રહસ્થ સમાજ વતી આ હરિભક્તો અત્યારે પૂજનમાં જોડાય છે. આપણે બધા મન ભરી આ તમામ દ્રશ્યોને માણતા રહીએ. એલઈડી સ્ક્રીન ઉપર સરસ દર્શનો આપણને થાય છે તો આપણે વિજયભાઈ સંતો યાદ કરે અને વિજયભાઈ હાજર હોય કાયમીનો સંતોની સાથે એટલો નાતો આજે આપણને સ્પષ્ટ દેખાય આવે. વસય સત્સંગ સમાજના આગેવાન ઘણા હરિભક્તો જયારે બેઠા છે ત્યારે ઘનશ્યામભાઈ સાલાસર, ઘનશ્યામભાઈ આવો પધારો, સંતો આપણને હૃદયના ભાવથી યાદ કરે છે. ઘનશ્યામભાઈ સાલાસર દાદા ગુરુના પૂજનમાં જોડાશે. આજના આ સારા સંત સંમેલનના તમામ સંતોને પૂજ્ય સ્વામીએ યાદ કર્યા છે, પરંતુ આ સંત પૂજનના યજમાન એવા આપણા વડતાલ મંદિરના ટ્રસ્ટી પૂજ્ય સ્વામી સાથે જેને ખૂબ હેત છે એવા પરમ ભગવદેવ શ્રી પ્રદીપભાઈ બારોટ આવો પધારો. બારોટ સાહેબ અહીંયા સંતો દ્વારા, યજમાન ભક્તો દ્વારા, આગેવાન હરિભક્તો દ્વારા બહુ સારું એવું ક્રમબદ્ધ આપણા મર્યાદાને શોભે એવું સરસ મજાનું જ્યારે પૂજન થયું છે. આવો સ્મૃતિ પર્વને આગળ વધારતા આપણે હવે પ્રવેશ કરશું આપણા હરિજીવનદાજી સ્વામીના જે 12 રત્નો જે હતા એ 12 રત્નોમાં આપણને જે દર્શન આપે છે એમાં સર્વપ્રથમ યાદ કરીશ પરમ પૂજ્ય સદગુરુ શ્રી હરિપ્રિયદાજી સ્વામી દિવ્યધામ વેલંજા આપણી વચ્ચે સ્વામી ઉપસ્થિત છે. દાદા ગુરુના જીવનની સાથે જેનો ખૂબ ઘનિષ્ઠનો નાતો હતો, સ્વામીની ખૂબ સેવા કરેલી એવા પૂજ્ય હરિપ્રિયદાજી સ્વામી જ્યારે આપણે દર્શન આપે છે આપણી વચ્ચે જ્યારે બિરાજમાન છે ત્યારે સ્વામીને બે હાથની તાલિકાનાથી પ્રાર્થના કરીએ. સ્વામી આપ અમારા ઉપર એવા વર્ષો આપના દાદા ગુરુના બે ત્રણ એવા પ્રસંગો અમારા કાને નાખો જે અમારા જીવનની મૂડી બની જાય. તો પૂજ્ય હરિપ્રિયદાજી સ્વામી વેલંજા. હલો, સેજ માઈક આપજો. બોલો સ્વામિનારાયણ ભગવાનની. કેમ અવાજ નો આવ્યો? બોલો લક્ષ્મીનારાયણ દેવન. તમને બધાને આનંદ આવ્યો? જેમને નિમિત્તે આ ઉત્સવ છે એવા અમારા ગુરુ પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ સદગુરુ પ્રાતસ્મરણીય હરિજીવનદાસ સ્વામી, એમનું આજે પૂજન થયું. અક્ષરધામમાં બેઠા બેઠા બધાની ઉપર અમી દ્રષ્ટિ કરતા હશે કે મારા ભક્તો, મારા સંતો આજે કરે છે બહુ સારું કરે છે. અને આ હરિજીવન સ્વામીનું સંત મંડળ એમાં અમારે મુખ્ય વડીલ ગુરુબંધુ પૂજ્ય સદગુરુ નીલકંઠચંદ્રદાસ સ્વામી તથા પૂજ્ય ભક્તિ સંભવ સ્વામી, પૂજ્ય હરિવલ્લભ સ્વામી, પૂજ્ય લક્ષ્મીપ્રસાદ સ્વામી, પૂજ્ય પ્રભુચરણ સ્વામી, પૂજ્ય હરિપ્રકાશ સ્વામી, પૂજ્ય હરિનારાયણ સ્વામી, હરિસેવાદાસ સ્વામી, પ્રેમ પ્રકાશ સ્વામી તથા અમારે વડતાલ મંદિરના ચેરમેન કોઠારી સ્વામી, રુસ્તમ ભક્તિ બાલસ્વામી બધા દરેક બ્રહ્મનિષ્ઠ સંતો, આ ઉત્સવના યજમાન તથા દરેક વહાલા ભક્તજનો, મોટા પુરુષો આ લોકમાં આવે છે તો હજારો જીવનું કલ્યાણ કરી અને પાછા ભગવાનના ધામને પામી જાય છે. આપણને એમનું દર્શન થાય, એમનો સેવાનો લાભ મળે એ મોટી વાત. અમે સ્વામીની સાથે 5 વર્ષ રહ્યા છીએ જેતપુરમાં. અમારા ગુરુ વચન સિદ્ધિ પુરુષ હતા, જેમ બોલે એમ થાય. બીજું, અંતર્યામી હતા. મેં મારા જીવનમાં જે અમૂળ અનુભવ્યું છે એ તમને બે વાત કરી અને હું પૂરું કરીશ. પોતે એવા વૈરાગી હતા, પોતાની યુવાની અવસ્થામાં એટલી સેવા કરી સંપ્રદાયની અને દેહનો અનાદર. રાત્રે સુવે તો એક કોથળો પાથરી, ઓશિકા માટે એક લાકડાનો ઢેબો રાખતા અને સૂઈ જતા. પછી છેલ્લી અવસ્થાએ
પોતે ઓફિસની સેવામાં હોય અને થાક્યા હોય તો આપણે પથારી કરી દઈએ તો સૂતા. અને નિસ્પૃહી એવા હતા, તમને મનાશે નહીં. એકવાર રાજકોટથી એક હરિભક્ત આવ્યા અને સ્વામીને વાત કરી, સ્વામી મારે 50,000 રૂપિયાની આ જેતપુરમાં સેવા કરવી છે. આજથી 35-34 વર્ષ પહેલાં 50,000 રૂપિયાની સેવા કરવી છે. ત્યારે સ્વામી શું બોલ્યા, એ કે અમારા અહીંયા પૈસાની જરૂર નથી, અહીં બાજુમાં ધોરાજીમાં મોહન પ્રસાદ સ્વામી મંદિર બનાવે છે ત્યાં આપ્યા. આ વસ્તુ અશક્ય છે, કોઈને પૈસાનો ઓડકાર આવતો નથી. એ તો બધા તમારા અનુભવ છે, કારણ કે પૈસા ન જોઈ કોઈને આંકડો પૂરો થતો નથી. પણ એવા નિષ્પૃહી હતા, કોઈ દુખિયારો બ્રાહ્મણ આવે તો તરત સેવા, કોઈને દીકરી પરણાવી હોય, કોઈને બીજો કંઈ હોય, જનોય આપ્યો, તરત પૈસા અપાવી દેતા, નિષ્પૃહી. અને અમે છેલ્લી અવસ્થામાં જ્યારે સ્વામી બીમાર જેવા રહેતા ત્યારે પગ ચંપી કરવા જતા રાત્રે, હું અને પ્રભુ સ્વામી, અને 1.5 કલાક 15 મિનિટ જેવી રીતે સ્વામીને ઊંઘ આવે ત્યાં સુધી પગ ચંપી કરતા. એક દિવસ પ્રભુ સ્વામી, અમારા પૂજ્ય નીલકંઠ સ્વામી ને એકબીજા સ્વામી હતા, એમની કથા ગામડે હતી ત્યાં સાથે ગયા હતા, હું એકલો હતો. પછી પગ ચંપી કરવા ગયો, પગ ચંપી કરતાં કરતાં સ્વામીને ઊંઘ આવી ગઈ. મેં ચાલુ રાખ્યું, 1 કલાક ગયા એટલે સ્વામી પડખું ફેર્યા, પડખું ફેર્યા મને કે હજી પગ દાબશો? મેં કીધા, અને જે રાજીપો ભગવાનને ઉપર ઉતરાવો હશે તે પોતાનો હાથ લઈને મારા મસ્તક ઉપર મૂક્યો, મને કે જા, આજથી તને કોઈ દી સ્વપ્નમાં સ્ત્રી નહીં દેખાય. વર્ષ 35 થયા પણ આવા મોટા પુરુષના આશીર્વાદ મળે ને તો જીવનું કામ થઈ જાય. માટે જે નિત્ય સ્વરૂપ સ્વામી બહુ મહિમાની વાતો કરી આજે, અને હકીકતમાં સંતનો મહિમા તો છે જ, પણ આપણે ગૌણ પાડી દીધો કે ભાઈ સંતની શું જરૂર છે. લા ભાઈ, સંતની જરૂર તો છે જ, તમારે સામાન્ય લગ્ન કરવા હોય તો ગોરની જરૂર પડે છે, ફેરા ફેરવી દે, હથેવાળો કરાવી દે. એમ ભગવાન સાથે હથેવાળો જો કોઈ કરાવતા હોય તો સંત કરાવી આપે છે. એવા સંતની સાથે અમે 5 વર્ષ રહ્યા છીએ. ક્યારેક આપણને રજોગુણ તમોગુણના વેગ આવતા હોય, સંકલ્પ હોય, સ્વામી બેઠા હોય સભા મંડપમાં, ત્યાં જઈને તમે બેસો, તમે લાઇટ બંધ કરો, જેમ લાઇટ બંધ થઈ જાય, પંખો બંધ થઈ જાય, એમ તમારા સંકલ્પ ગાયબ થઈ જાય. આ મોટા પુરુષના બધા લક્ષણો છે. માટે જે ભક્તો એમના હાથનો જેમાં હશે, એમના હાથનો પ્રસાદ લીધો હશે, એ બધાએ કૃતાર્થ થઈ ગયા. કારણ કે મોટા પુરુષ એમાં રહે અને ભગવાન પીરસતા હોય છે, એમાં રહે આશીર્વાદ આપતા હોય છે. માટે એવા સંતોનું આપણે પૂજન કર્યું. તમે ખૂબ ભાગ્યશાળી, અમારા હરીશવાદાસ સ્વામી સરસ મજાનો આ દાખલો કરી અને બધાએ ગુરુબંધુને ભેગા કર્યા, એક સ્ટેજ ઉપર બધા ભેગા થયા. ભગવાન સ્વામિનારાયણ વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરીએ કે આવીને આવી સભા કાયમી શોભે, એટલી ભગવાન સ્વામિનારાયણના ચરણમાં પ્રાર્થના કરી વિરમું છું. જય સ્વામી.